જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દસ હજાર લીટર ઓક્સિજનનો ટેન્કનું ધાર્મિક વિધિ સાથે શ્રીફળ વગેરેને લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને કોરોનાના કેસ વધતા તાત્કાલિક નજીકના પ્રાથમિક કેન્દ્રમાં જરૂરી ટેસ્ટ કરવા અપીલ કરાઈ હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરોનાની અક્તન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી રહી છે જે અંતર્ગત આજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલ દસ હજાર લીટર ઓક્સિજન ટેન્કનું ધાર્મિક વિધિ સાથે રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામખંભાળિયાની હોસ્પિટલને ઓક્સિજન ટેન્ક મળે તે માટે આરએસપીએલ કંપની કુરંગા દ્વારા પચાસ લાખના ખર્ચે દસ હજાર લીટરની ટેન્ક જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી તેમજ વધુમાં કહ્યું હતું કે ભારતભરમાં અઢાર વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત આપના જિલ્લાના લોકો બંને ડોઝ લઈ આપની સુરક્ષા આરક્ષિત કરીએ તેમજ વધુમાં તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને ખાસ અપીલ કરીને ગામડાના લોકોને કોરોના વાયરસનું સંક્રમણ દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ કોઈ પણ ડર રાખ્યા વગર જરૂરી ટેસ્ટ કરાવી ઘરમાં જ સારવાર લઈએ અથવા તો નજીકના સારવાર કેન્દ્રમાં દાખલ થઈ સારવાર લેવા અપીલ કરવામાં આવી હતી કે માત્ર સાત દિવસની અંદર અહીંયા ટેન્ક દસ કિલો લીટરની કેપેસિટીની ટેન્ક અને સાથે વેપરાઇઝિંગ એનું મશીન બધું થઈ અને લગભગ પચાસ લાખની આજુબાજુ સીએસઆર અંતર્ગત આ પ્લાન્ટનું આજે અહીંયા લોકાર્પણ એટલે કે એની શરૂઆત કરવામાં આવી છે આનાથી આવતા દિવસોમાં એકસો દસે બેડમાં ઓક્સિજન સપ્લાય જે છે એ આપણે સારી રીતે કરી શકશું જે પ્રશ્નો વચમાં વચમાં જે આવતા હતા ઓક્સિજનનું પ્રેશર ઓછું થવું ના બધાય ઓક્સિજન સપ્લાય ઓછી થવી થોડી દોડાદોડી થતી હતી એ બધું હવે એટલીસ્ટ હોસ્પિટલનો સ્ટાફ એ ચિંતા વગર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ઉપર વધારે ફોકસ કરી શકશે ત્યારે આર એસ પી ના સમગ્ર પરિવારને મેનેજમેન્ટ ટીમને હું ખૂબ ખૂબ એમનો આભારે માનું છું કે સમયસર એમણે જે એની કોર્પોરેટ સોશિયલ રિસ્પોસિબિલિટી છે અને બખૂબી નિભાવી છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ